નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, એમાં બેઝિક પદાવલીઓ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર શીખીને આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો નિત્યસમ, તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે આપણે નિત્યસમ ભણવાનું છે એ ખાસ યાદ રાખીશું, જેથી કરીને આપણને 9માં અને 10માં ધોરણમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે આમાં આપણને વધુ ધ્યાન આપીશું. તો નિત્યસમ એટલે વિદ્યાર્થી મિત્રો શું કહેવાય? તો નિત્યસમ એટલે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે સાચી હોય તો તેને નિત્યસમ કહે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, નિત્યસમ એટલે એવી ક્ષમતા કે જેમાં આપેલા ચલની કોઈ પણ કિંમત માટે તે કેવી હોય ભાઈ, સાચી હોય, એને આપણે એક નિત્યસમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરની અંદર એ 4 નિત્યસમો ભણવાના છે. એમાંનું પહેલું નિત્યસમ છે વિદ્યાર્થી મિત્રો a + b, અથવા તો આને વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ લખી શકાય a + b² કારણ કે અહીંયા a + b કેટલી વખત ગુણાયેલો છે? 2 વખત. તો અહીંયા a² તો હવે આનું શું નિત્યસમ થશે વિદ્યાર્થી મિત્રો? તો a + b² નિત્યસમ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખ્યાલ છે એ મુજબ a + b² એ કેવી રીતે લખી શકાય? તો a + b. હવે આપણે ભણીને આવે વિદ્યાર્થી મિત્રો દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. તો સૌ પ્રથમ એ લઈશું અને આખો કૌંસ, પ્લસ બી લઈશું અને વિદ્યાર્થી મિત્રો આખો કૌંસ. હવે શું થશે? એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. તો એનો એ સાથેનો ગુણાકાર એટલે શું થશે? a². હવે એનો બી સાથેનો ગુણાકાર એટલે શું થશે? ab. બીનો એ સાથેનો ગુણાકાર એટલે શું થશે? ab. અને બીનો બી સાથેનો ગુણાકાર એટલે b². હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ab એ સજાતીય પદો છે, માટે બંનેનો આપણે શું કરી દઈશું? સરવાળો. તો 1ab એટલે કેટલા થશે? 2ab + b² તો વિદ્યાર્થી મિત્રો આપણને a + b² નિત્યસમ આપણને મળી ગયું કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો આ રીતે લખવું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા માટે શું લખીશું? પ્રથમ પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પ્રથમ પદ અને બીજા પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આનો શું કરીએ, નિત્યસમ યાદ રાખી શકીએ છીએ. હવે એના જેવું અને બીજું એના જેવું જ વિદ્યાર્થી મિત્રો પણ a - b એને શું લખી શકાય? તો a - b કેટલી વખત લખી શકાય વિદ્યાર્થી મિત્રો? 2 વખત. તો અહીંયા a - b² નિત્યસમ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો a - b કેટલી વખત છે? 2 વખત. તો ઉપર કર્યું એ મુજબ શું થશે વિદ્યાર્થી મિત્રો? a અને આખો કૌંસ, -b અને આખો કૌંસ. તો હવે શું થશે? એનો ગુણાકાર એક પદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર. તો a * a એટલે a² - a * b એટલે ab. અહીંયા માઇનસ છે વિદ્યાર્થી મિત્રો એટલે અંદરના ચિહ્ન બદલે છે. b * a એટલે -ab અને b * b એટલે -, શું થશે? +b². હવે આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, બંને સજાતીય પદો છે, માટે એનો સરવાળો કરીએ. તો 1 ને 1 2ab + b² તો a - b²
નિત્યસમ શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. તો ગુજરાતીમાં લખવું હોય તો પ્રથમ પદનો વર્ગ માઇનસ બે પ્રથમ પદ બીજું પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે નિત્યસમો લખી શકીએ છીએ. હવે આ બે નિત્યસમો આધારિત વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક શું જોઈએ દાખલાઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે નિત્યસમ આવ્યા, એ પ્લસ બીનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, અને બીજું નિત્યસમ આવ્યું એ માઇનસ બીના વર્ગનું વિસ્તરણ તો એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ કરીને આપણે કેટલાક દાખલાઓ શોધીએ. તો એમાં પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો આવો છે કે બી માઇનસ સાતનો વર્ગ, તો એનો વર્ગ શોધો. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા લખ્યું છે એ સ્ક્વેર એટલે પ્રથમ પદનો વર્ગ, તો અહીંયા પ્રથમ પદનો વર્ગ, અહીંયા માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ મૂકીએ. પછી બે પદ, પ્રથમ પદ, પ્રથમ પદ એટલે બી, બીજું પદ એટલે સાત, અને બીજા પદનો વર્ગ. ચલો બીનો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્રો? બી સ્ક્વેર. અહીંયા માઇનસ છે તો માઇનસ, સાત દૂ ચૌદ બી, અને અહીંયા સાતનો વર્ગ તો સાત ગુણ્યા સાત સિત્યુ સિત્યુ ઓગણપચાસ. તો આપણો વિદ્યાર્થી મિત્ર શું આવ્યો? એનો વર્ગ આવ્યો. ચલો હવે બીજો દાખલો જોઈએ. તો એક્સ વાય વત્તા થ્રી ઝેડનો વર્ગ, તો શું થશે વિદ્યાર્થી મિત્રો? પહેલા પદનો વર્ગ વત્તા બે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પહેલું પદ એટલે એક્સ વાય, અહીંયા પહેલું પદ એટલે એક્સ વાય, બીજું પદ એટલે ત્રણ ઝેડ, અહીંયા પણ બીજું પદ એટલે ત્રણ ઝેડ. ચલો અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એક્સનો વર્ગ થશે વાયનો વર્ગ, તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા ત્રણ દૂની છ એક્સ વાય ઝેડ વત્તા ત્રણનો વર્ગ થશે નવ, ઝેડનો વર્ગ થશે ઝેડ સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણને મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બંને નિત્યસમનો તો એ પ્લસ બી સ્ક્વેર અને એ માઇનસ બીનો સ્ક્વેર નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. આવા દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાય તો આપણને એક જોઈએ. તો તાણુંનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવો છે? વર્ગ કરવો છે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો તાણુંના આપણે શું કરવા પડશે? બે ભાગ પાડવા પડશે. તો તાણું એ કયા દશકની નજીક છે? તો નેવું. તો નેવું વત્તા ત્રણનો વર્ગ આપણે કરવો પડે. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? નેવું વત્તા ત્રણ એટલે તો પ્રથમ પદનો વર્ગ વત્તા બે કૌંસમાં પ્રથમ પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો પ્રથમ પદ એટલે નેવું, અહીંયા પણ પ્રથમ પદ એટલે નેવું, બીજું પદ એટલે ત્રણ, અહીંયા પણ ત્રણ. ચલો તો નેવુંનો વર્ગ વિદ્યાર્થી મિત્રો તો નવનો વર્ગ થાય એક્યાસી, અને શૂન્ય છે એટલે વર્ગ કરીએ તો બે શૂન્ય, અહીંયા તો ત્રણ દૂ છ, છ ગુણ્યા નવ તો નવ છ ચોપન પાછળ મીંડું, અને ત્રણનો વર્ગ થાય વિદ્યાર્થી મિત્રો નવ. હવે આ ત્રણે ત્રણનો આપણે શું કરી દઈએ? સરવાળો. તો નવ ચાર છ આઠ. તો આ આપણો શું થયો વિદ્યાર્થી મિત્રો? જવાબ થયો એમ કહી શકાય. ચલો બીજો દાખલો. હવે અઠ્ઠાણુંનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવો છે? વર્ગ કરવો છે. તો અઠ્ઠાણું એ કયા દશકની નજીક છે? તો સો માઇનસ બેની નજીક છે. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું? તો આપણને ખ્યાલ છે પ્રથમ પદનો વર્ગ, અહીંયા માઇનસ છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માઇનસ મૂકીશું. તો માઇનસ બે પ્રથમ પદ
બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો અહીંયા 100, પ્રથમ પદ એટલે અહીંયા 100, બીજું પદ એટલે 2, અહીંયા પણ 2. ચલો વિદ્યાર્થી મિત્રો, 100 નો વર્ગ કરીશું આપણે, તો 1 નો વર્ગ થાય 1, અહીંયા 2 શૂન્યો છે વિદ્યાર્થી મિત્રો, વર્ગ કરીએ એટલે એની ડબલ શૂન્યો થઈ જાય એટલે 4 શૂન્યો. અહીંયા 2 દૂની 4, 4 ગુણ્યા 100 એટલે -400, વત્તા 2 નો વર્ગ થાય 4. તો વિદ્યાર્થી મિત્રો, 10,000માંથી 400 જાય એટલે 9,600, અને એમાં 4 ઉમેરીએ એટલે 9,600 અને 4 આપણને જવાબ મળે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે નિત્ય સમનો ઉપયોગ કરીને શું કરી શકીએ.